નમસ્કાર મિત્રો, હોમ ઇલેક્ટ્રિકમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે સ્લેબમાં કેવી રીતે પાઇપ ફિટિંગ કરવા તેની સંપૂર્ણ માહિતી અને સ્લેબમાં પાઇપ ફિટિંગ કરવાની સાચી રીત શું છે તે આ એક જ વિડીયોમાં તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલાં જણાવી દઉં કે મિત્રો, આ જે રૂમ છે તેમાં આપણે બંને સાઈડ પાઇપ ઉતારેલા છે અને સાઈડમાં તેમાં મિત્રો તમારે સેન્ટર કાઢી અને પાઇપનું જે પંખાનું જંકશન હોય છે તે રાખવાનું હોય છે. પછી ત્યાર પછી આ હોલ છે, હોલમાં પણ તેવી રીતે સેન્ટર કાઢી અને પછી તેનો પાઇપિંગ કાઢવાનું હોય છે. તો મિત્રો, ખાસ કરીને તમને જણાવી દઉં કે જ્યારે તમે પાઇપિંગ કરતા હોય ત્યારે તમે પંખાનું જે કડું ફિટિંગ કરતા હોય ત્યારે પંખાના જે કડામાં જે લોખંડના સળિયા હોય છે તેમાં તમારે એ ભૂંગળી નાખી દો. તો ભવિષ્યમાં શું થશે મિત્રો, કે જ્યારે તમે એ જ્યારે પણ તમે તમારા પંખો શોર્ટ ભવિષ્યમાં થશે તો તમારા આખા ઘર અથવા તો સ્લેબમાં શોર્ટ નહીં આવે. નહીંતર મિત્રો, થતું એવું હોય છે કે જ્યારે પાઇપિંગ કરતા હોય છે ત્યારે આ જે મેં પાઇપના કટકા ફિટિંગ કરેલા છે તે ફિટિંગ કરતા ન હોવાથી હોવાના કારણે જે લોખંડ છે સીધું પંખાના પાઇપમાં અડે છે અને પંખાના પાઇપમાં અડવાના કારણે જ્યારે પણ તમારો પંખો ખરાબ થાય કે તરત જ આખા ઘરનો શોર્ટ છે તે તમારા સીડી અને આખા ઘરમાં શોર્ટ આવે છે. તો તેના માટે એક ખાસ આ વિડીયો બનાવેલો છે. અને જ્યારે પણ તમે પાઇપિંગ ફિટિંગ કરતા હોય છો ત્યારે આ વાત ભૂલતા નહીં. અને જ્યારે પાઇપિંગ થઈ ગયા પછી જે પાઇપ છે તેને આડાવરા સરકી ન જાય તેના માટે આ રીતના વાયરિંગ કરી દેવાનું જેથી કરીને તે આડાવરું સરકી ન શકે. પછી જ્યારે તમે પાઇપિંગ કરતા હોય ત્યારે હોલ કરીને દિવાલમાં નીચે ઊંડા ઉતારવાના. ત્યાર પછી વાત કરીએ તો ટેપિંગ કરવાનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ટેપિંગ નહીં કરો તો વાઇબ્રેશન થવાથી તે ખુલી જશે ને ખુલી જવાના કારણે તે અલગ થવાથી તમારું જે પાઇપિંગ છે એ વેસ્ટ એટલે કે ખરાબ થઈ જશે અને પાછું તમારે એનાથી લાઇટના કનેક્શન નહીં કરી શકો. તો મિત્રો, જો આ બીજા કનેક્ટ સીલિંગ ફેનનો જે કડું છે તેમાં પણ બોક્સ છે તેમાં પણ આપણે તે જ રીતે કરવાનું છે. અને આ જો એલ્બા છે વાકિયા છે તેમાં પણ આપણે ટેપિંગ કરેલું છે. તો તમે જોઈ શકો છો કે એવું સરસ મજાનું ફિટિંગ છે. અને તમે પણ આ રીતના ફિટિંગ કરો તો તમારે ભવિષ્યમાં ક્યારેય શોર્ટ સર્કિટનો જે પ્રશ્ન આવે છે તે નહીં આવે. ધન્યવાદ. જય ભોલેનાથ. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઘંટીનું બટન દબાવીને ઓલ સિલેક્ટ કરજો જેથી કરીને મારા